सुप्रभातम दोस्तों, एजुकेशन टच नामनी यूट्यूब चेनलमां आप सौ दोस्तोनुं हार्दिक स्वागत छे। दोस्तों, गईकाले ज आपणे चालो थोड़ू अंग्रेजी भणी लईए ए उपक्रमना 700 वीडियो पूरा कर्या छे। आजे दोस्तों 701 नो आ एपिसोड मां आप सौनुं स्वागत छे, आप सौने हूँ आवकारुं छुं। दोस्तों, एजुकेशन टच नामनी यूट्यूब चेनलना माध्यमथी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भणी लईए ए उपक्रम लई अने आपने समक्ष प्रस्तुत थई रह्यो छुं। अने दर रविवारे करंट अफेर्स एने के ताजेतरनी घटनाओ नो विडियो लई अने आपने समक्ष रजू थवानो पण एक मने अवसर प्राप्त थाय छे। दोस्तों, आ बंने उपक्रम जो आपने पसंद आवता होय तो एज्युकेशन टच नामनी यूट्यूब चेनलने सब्सक्राइब करशो अने सब्सक्राइब करावशो तो मने सविशेष आनंद थशे। दोस्तों, मने पण एक जातनो बळ मळी रहेशे। चलो, एजुकेशन टच नामनी यूट्यूब चेनलने सब्सक्राइब करो अने सब्सक्राइब करावशो तो मने सविशेष आनंद थशे। चलो दोस्तों, आजनो अभ्यास शुरू करता पहेला आजना सुविचारनुं अहीं पठन करूं छुं। ध वर्ल्ड इज द ग्रेट जिम्नेशियम वेर वी कम टू मेक अवर सेल्फ स्ट्रॉन्ग। ध वर्ल्ड इज द ग्रेट जिम्नेशियम वेर वी कम टू मेक अवर सेल्फ स्ट्रॉन्ग। आ जगत एक विशाल व्यायामशाला है जेनाथी आपने मजबूती मळे छे। दोस्तों, विश्व है एक व्यायामशाला है जेमाथी आपने शारीरिक अने मानसिक ताकत मळी रहे छे। एटले द वर्ल्ड इज द ग्रेट जिम्नेशियम वेर वी कम टू मेक अवर सेल्फ स्ट्रॉन्ग। दोस्तों, आजना आवा सरस मजाना सुविचार बाद आपणे जे अभ्यास करी रह्या छे ए दोस्तों करी रह्या छे आपणे क्वेश्चन टेग्स विशे आपणे वात करी रह्या छे, जेने आपणे ગુજરાતીની અંદર શું કહીશું દોસ્તો, અનુપ્રશ્નો। મિત્રો, ઘણીવાર આપણી વાતના સામર્થ્ય માટે, આપણી વાતના સમર્થન માટે સામેવાળા પાસે આપણે ટૂંકા પ્રશ્નથી આપણે હા પ્રત્યુત્તરની અંદર જવાબ ઈચ્છતા હોઈએ છીએ, જેને આપણે અનુપ્રશ્ન કહીએ છીએ, જેને આપણે ક્વેશ્ચન ટેગ કહીએ છીએ। પ્રશ્ન વાતને અંતે ખરું ને, સાચું ને, બરાબર ને આવા શબ્દ વાપરીએ છીએ જેને આપણે અનુપ્રશ્ન કહીએ છીએ, અંગ્રેજીમાં એને આપણે ક્વેશ્ચન ટેગ કહીએ છીએ। દોસ્તો, એ ક્વેશ્ચન ટેગ બનાવવા માટે આપણે જુદા જુદા 6 જેટલા નિયમોનો અહીંયા આપણે અભ્યાસ કર્યો છે, પણ કાળ મુજબના ફેરફારો દરેક ક્વેશ્ચન ટેગ જે છે જુદા જુદા કાળ મુજબના ક્વેશ્ચન ટેગ બને છે। જે મુજબનો વાક્યનો કાળ હોય એ મુજબ અહીંયા ક્વેશ્ચન ટેગ બને છે। દાખલા તરીકે અહીંયા આપણે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ। હવે સાદા વર્તમાન કાળની અંદર દોસ્તો ક્વેશ્ચન ટેગ કેવા હોય એના વિશે આપણે વાત કરીએ તો ગઈકાલે જ આપણે વાત કરી હતી। દાખલા તરીકે આઈ ગો અહીંયા હકાર વાક્ય છે તો એનું ક્વેશ્ચન ટેગ નકાર, ડોન્ટ આઈ, જોઈ શકો છો આ હકાર વાક્ય છે તો એનું ક્વેશ્ચન ટેગ નકાર, પણ જો અહીંયા નકાર વાક્ય હોય આઈ ડુ નોટ ગો તો આનું ક્વેશ્ચન ટેગ ગો આઈ આવી રીતે થશે। દાખલા તરીકે ત્રીજો પુરુષ એકવચનનો કરતા હોય હી ગોઝ તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે તો અહીંયા ડઝન્ટ હી ગોઝ તો અહીંયા શું થશે, ડઝન્ટ હી।
હવે અહીંયા નહીં આપણે નકાર વાક્ય બનાવીએ અને જોઈએ. દાખલા તરીકે હી ડઝ નોટ ગો, તો અહીંયા શું થશે? ડઝ હી. મિત્રો આ રીતે ક્વેશ્ચન ટેગ બને છે. આઈ ગો તો એનો નકાર થઈ ગયો, ડોન્ટ આઈ, પણ અહીંયા નકાર વાક્ય હતું. આઈ ડુ નોટ ગો તો ગો આઈ, ન હકાર હકાર તો નકાર, અહીંયા નકાર તો એ ક્વેશ્ચન ટેક હકાર. હી ગોઝ તો ડઝન્ટ હી, હી ગોઝ તો ડઝન્ટ હી, અહીંયા હી ડઝ નોટ આ નકાર વાક્ય છે. હી ડઝ નોટ તો ડઝ હી, અહીંયા તમે જોઈ શકો છો કે જો અહીંયા મુખ્ય વાક્ય છે એ જો હકારમાં હોય તો એનું ક્વેશ્ચન ટેક નકાર થાય છે, જો મુખ્ય વાક્ય છે એ નકારમાં હોય, એ નકારમાં હોય તો એનું ક્વેશ્ચન ટેક હકારમાં થાય છે. દાખલા તરીકે આઈ ડુ નોટ ગો, ગો આઈ, અહીં તમે જોઈ શકો છો. પછી અહીંયા ત્રીજો પુરુષ એકવચનનો કર્તા છે બંને જગ્યાએ. હી ગોઝ તો અહીંયા ગોઝ છે તો ડઝન્ટ હી, પણ અહીંયા નકાર વાક્ય છે. હી ડઝ નોટ ગો તો ડઝ હી. ટૂંકમાં મુખ્ય વાક્ય જો હકાર હોય તો એનું ક્વેશ્ચન ટેગ નકાર બને છે, મુખ્ય વાક્ય નકારમાં હોય તો એનું ક્વેશ્ચન ટેગ હકારમાં બને છે. અહીંયા પણ તમે જોઈ શકો છો હી ગોઝ તો ડઝન્ટ હી, હી ડઝ નોટ ગો, ડઝ હી. આવી રીતે ક્વેશ્ચન ટેગ છે એ અલગ અલગ કાળ મુજબ બનતા હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો મુખ્ય વાક્યને અંતે અલ્પવિરામ બધી જગ્યાએ મૂકવામાં આવ્યો છે. આપણે જે નિયમો ભણ્યા હતા એ નિયમોની અંદર આપણે જોયું હતું ત્રીજો નિયમ કે પછી મુખ્ય વાક્યની જગ્યાએ અલ્પવિરામ આવશે અને પછીનો જે લેટર છે, પછીનો જે અહીંયા ડી છે, અહીંયા જી છે, અહીંયા ડી છે, અહીંયા ડી, તો આ બધા લેટર જે છે એ બધા જ લેટર કેવા આવશે? એ બધા જ લેટર સ્મોલ લેટર આવશે, કેપિટલ લેટર રહેતા નથી, બરાબર. એટલે આવી રીતના ક્વેશ્ચન ટેગ છે એ બનતા હોય છે. દોસ્તો ભલે થોડું ભણીએ પણ સારું ભણીએ. મિત્રો હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો દોસ્તો, પરંતુ સતત અંગ્રેજીમય રહીએ તો જ આપણને અંગ્રેજી આવડશે. મિત્રો ફરીવાર એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશું એવી અપેક્ષા સાથે ફરી પાછા કાર્યમાં મળશું. ત્યાં સુધી ભારત માતા કી જય.